તો ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાની ગોલા વિધાનસભામાં પેટાચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી ભાજપના ધારાસભ્યનું હાર્ટ એટેકના કારણે નિધન થતા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે જો કે ખરો મુકાબલો ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે છે આ માટેનું મતદાન ત્રીજી નવેમ્બરના રોજ થવાનું હતું ઉત્તર પ્રદેશમાં એક તરફ ભાજપ જીતવા માટે સહાનુભૂતિનો સહારો લઈ રહી છે ત્યારે સમાજવાદી પાર્ટી એન્ટી ઇન્કમ્બન્સી સાથે ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે ભાજપે ગોલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સ્વર્ગસ્થ અરવિંદ ગીરીના પુત્ર અમન ગીરીને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે સમાજવાદી પાર્ટીએ વિનય તિવારીને ઉમેદવાર બનાવ્યા છે ગોલા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે દરેક ચૂંટણીની જેમ મજબૂત કિલ્લેબંધી કરી છે સીએમ યોગી આદિત્યનાથથી લઈને યુપીના કેન્દ્રીય મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ સુધી ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી સાથે ધમાકેદાર પ્રચાર ચાલી રહ્યો છે પરંતુ આટલા આક્રમક ચૂંટણી પ્રચારથી ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેની અંતર બનાવી રહ્યા છે જે ઉત્તર પ્રદેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી